सप्पसाहूणम्। नव पद्मानु आठमो पद छे सम्यक चारित्र अरिहंत ने सिद्ध ये बे देव तत्व छे
आचार्य उपाध्याय ने साधु ए गुरु तत्व छे, दर्शन ज्ञान चारित्र ने तप ए धर्म तत्व छे। तो चारित्र ए सर्वोत्कृष्ट धर्म छे, आत्मा आत्मा ने मोक्षे पहुंचवा माटे चारित्र ए जहाज जेवुं छे, नौका जेवुं छे। समुद्रनी अंदर जेम नौका में बेसीने एने पार करी शकाय, एम आ चारित्र रूपी नौका में बेसीने आ आपणो जे संसार समुद्र छे एने तरी शकाय छे। एटले स्वभावमां रमणता करवी एनुं नाम चारित्र छे। पोताना स्वभावनी अंदर ज रह्या करवुं, सिद्ध परमात्मानुं चारित्र एवुं छे। अत्यारनुं आपणुं चारित्र ते प्रवृत्तिवाळुं चारित्र छे, ज्यारे सिद्ध परमात्मानुं चारित्र એટલે સ્વભાવમાં રમણતા, જ્ઞાન દર્શનાદિક ગુણોમાં રમણતા એ એમનું ચારિત્ર છે। આપણે એ ચારિત્રની કક્ષાએ પહોંચવું છે। એ ચારિત્રની કક્ષાએ પહોંચવા માટે આ વ્યવહાર ચારિત્રની પણ જરૂર છે। જેમ નિશ્ચય ચારિત્ર એટલે સિદ્ધ પરમાત્માનું, વ્યવહાર ચારિત્ર એટલે નિશ્ચય ચારિત્રને પામવા માટે પાંચ મહાવ્રતો વગેરે સ્વીકારીને પ્રતિજ્ઞાપૂર્વક પાપોનો ત્યાગ કરવો તે વ્યવહાર ચારિત્ર છે। બસ આપણે એ બંને ચારિત્રની જરૂર છે, પણ વર્તમાનમાં નિશ્ચય ચારિત્રની પ્રાપ્તિ આપણને થઈ શકે તેમ નથી। એટલે વ્યવહાર ચારિત્ર એમાં પ્રવૃત્તિ કરી અને લક્ષ્ય એ નિશ્ચય ચારિત્રનું રાખવાનું છે। તો ચારિત્ર એક એવું પદ છે કે જેના દ્વારા ઘણા બધા કર્મોની નિર્જરા થાય। માટે પ્રદક્ષિણાના દુહામાં આપણે બોલીએ છીએ, જયતે સંચય કર્મનો રિક્ત કરે વળી જે, ચારિત્ર નામ નિર્યુક્તે કહ્યું વંદો તે ગુણગે। આ નિર્યુક્તે એટલે સૂત્ર ઉપર નિર્યુક્તિની રચના થાય। ચૌદ પૂર્વધર મહાપુરુષો એ નિર્યુક્તિની રચના કરે। એ નિર્યુક્તિમાં ચારિત્રની વ્યાખ્યા એ કરેલી છે કે એકઠા કરેલા કર્મોનો નાશ કરે એનું નામ ચારિત્ર કહેવાય। આપણું ચારિત્ર એ દેશવીરતી ચારિત્ર છે। ભગવાને બે પ્રકારનો ધર્મ બતાવ્યો છે, એક સર્વવીરતી ચારિત્ર અને બીજું દેશવીરતી ચારિત્ર। દુવિધ ધર્મ જીણે ઉપદિશ્યો, ભગવાને આ બે પ્રકારનો ધર્મ કહ્યો। એટલે આપણો પુરુષાર્થ તે સર્વવીરતી ચારિત્રની દિશામાં હોવો જોઈએ। આપણે માત્ર ગૃહસ્થ છીએ, 12 વ્રતો વધારેમાં વધારે સ્વીકારી અને દેશવીરતી ધર્મનું પાલન કરી રહ્યા છીએ, પણ પાળવાનું છે સર્વવીરતી ચારિત્ર। આત્માને કૈવલ્યની પ્રાપ્તિ તે સર્વવીરતી દ્વારા થાય છે। કોઈ પણ મોક્ષે પહોંચવા માટે આ ચારિત્ર એ રાજમાર્ગ જેવું છે। આના માધ્યમથી આત્મા જલ્દીથી મોક્ષે પહોંચી જાય છે, એટલે ચારિત્ર પ્રાપ્તિમાં વિલંબ કરવા યોગ્ય નથી। એક વખતે એક 8 વર્ષનો નાનકડો બાળક પરમાત્માની દેશના સાંભળવા માટે પોતાના પિતાશ્રીની સાથે ગયો। પિતાશ્રી ખૂબ સુખી સંપન્ન હતા અને એ દેશનામાં પરમાત્માએ સંસારનું સ્વરૂપ સમજાવ્યું અને આ સંસાર છોડવા યોગ્ય છે એવું 8 વર્ષના બાળકને લાગ્યું। ઘણી બધી રીતે પરમાત્માએ સંસારની અસારતાનું ભાન કરાવ્યું અને એ 8 વર્ષનો બાળક જાગી ગયો અને બાજુમાં બેઠેલા પિતાને કહ્યું કે હવે આ દેશના પૂરી થાય એટલે મને ચારિત્ર આપો। બોલો, માત્ર 8 વર્ષનો બાળક છે। ત્યારે પિતાશ્રી પહેલા તો આનાકાની કરે છે, પણ પછી એ કહે છે કે ભાઈ, તને દીક્ષા તો આપીએ, પણ આવતીકાલથી આપણે મહોત્સવ શરૂ કરીએ। મહોત્સવ પૂર્વક અમે તને દીક્ષા આપીએ, આપણી પાસે આટલી બધી સંપત્તિ છે, તો શાસન પ્રભાવના પૂર્વક તારી દીક્ષા થાય એવું અમે ઈચ્છીએ છીએ। અને ત્યારે બાળકે કહ્યું, મહોત્સવ પછી દીક્ષા પહેલાં, પેલા દીક્ષા આપો અને પછી મહોત્સવ કરજો। આ સંસારની અંદર એક ક્ષણ પણ રહી શકાય એવો નથી। આવા ભયંકર સંસારની અંદર એક ક્ષણ પણ રહીને આટલા બધા કર્મોનું ઉપાર્જન કરવું, એના કરતાં હું હવે ઘરે આવીશ નહીં, મને અહીં જ દીક્ષા આપો। બાળકે જીત પકડી અને છેવટે કેવળ જ્ઞાની ભગવંત પાસે જઈને પિતાએ કહ્યું કે આ બાળક દીક્ષા માટે વાત કરે છે, આપ એમને પ્રવજ્ય આપો। કેવલી ભગવંતે પ્રવજ્ય આપવાની નાણ માંડીને બધી શરૂઆત થઈ, વિધિની શરૂઆત થઈ, અને વિધિની શરૂઆત થયા પછી જેવો ઓઘો પ્રદાન કરવાનો સમય આવ્યો, ધર્મ ધ્વજ આપવાનો સમય આવ્યો,
तेवा समय खूब उल्लास में ए धर्मध्वज स्वीकारी ने नृत्य करे छे, पण नृत्य करता करता ढळी पड्यो। जोयुं तो एनामांथी प्राण ज चाल्या गया था। माता पिता खूब कल्पांत करता था कि आ दीक्षानी अंदर ने दीक्षानी अंदर आ भाई तो उपड़ी गया, एटले ए कल्पांत करता था। एक नो एक दीकरो, संपत्ति नो कोई पार नहीं, अने एने आ रीते दीक्षा आपीने ए पण जतो रह्यो। तो तेवा समय हजू तो ए कंईक समझे, एना पेला आकाश माथी देव आव्यो अने कह्युं के तमारे शोक करवा योग्य नथी, कारण के आ आना प्रभावे, आ ओघाना प्रभावे, धर्मध्वजना प्रभावे हूँ पांचमा देवलोकनो देव थयो छुं, अने अहीं तमारी पासे अत्यारे तमारी सामे उभो छुं। तमारे हवे आ संसारमां क्षणनोय प्रमाद न कराय। तमे चारित्र स्वीकारी लो, जीवननो कंई भरोसो नथी। 8 वर्षनी नानी उमरनी अंदर पण मारुं आयुष्य पूर्ण थई गयुं, हूँ चालो गयो, सारू थयुं। जो पहला तमे महोत्सव मांड्यो होत अने पछी मारी दीक्षानी वात करी होत तो हालत शुं था। आ तो तमे मने पहला आ दीक्षा आपी तो मारो आ सुधरी गयुं। बोलो केटले केटला समयनुं चारित्र, पळ बे पळनुं चारित्र, मात्र ओघो हाथमां आव्यो अने तरत ज जड़ी पड्या। एवी स्थितिनी अंदर आ मां क्यांय प्रमाद करवा योग्य नथी। એટલે ચારિત્ર એ એના માટેની કોઈ ઉંમર નથી। હા, 8 વર્ષની ઉંમર એનો યોગ્ય કાળ કહેવાય છે। એ 8 વર્ષની ઉંમર પણ કેટલાક એવી રીતે ગણે કે 6.25 વર્ષનો બાળક થાય એટલે એ રીતે 9 મહિના ગર્ભના અને 6.25 વર્ષ બીજા એટલે 7 પૂરા થઈ જાય અને 8મા વર્ષના પ્રવેશ વખતે એની દીક્ષા થાય। મારા ગોરેગામ જવાહરનગરની અંદર 3 મેના છે દીક્ષા, 1 8 વર્ષના બાળકની, એ આખો પરિવાર છે, ડાયમંડનો બિઝનેસ છે અને આખો એ પરિવાર ચારિત્ર માર્ગે નીકળી રહ્યો છે। 3 મેના દિવસે એની બંને દીકરીઓ કોલેજમાં ભણતી હતી અને આ દીકરો માત્ર 8 વર્ષનો અને બંને જણ પોતે 5મી દીક્ષા, 24મી એપ્રિલે બીજા એક પરિવારની દીક્ષા છે। એમાં એક દીકરીની દીક્ષા ગિરનાર તીર્થ ઉપર થઈ ગઈ અને હવે માતા પિતા અને એની બેન એ ત્રણેયની દીક્ષા 24મી એપ્રિલે છે। એટલે આ વર્ષની અંદર ગોરેગામ જવાહરનગરમાંથી કુલ 11 દીક્ષાઓ 2 થઈ ગઈ અને બાકીની 9 દીક્ષાઓ તે હમણાં જ આ એપ્રિલ મેની અંદર થવાની છે। જ્યારે આત્મા જાગી જાય તેવા સમયે સંસારમાં તે રહેવા માટે તૈયાર થતો નથી। વ્યવહારિક એજ્યુકેશન પ્રાપ્ત કર્યા પછી બુદ્ધિનો વિકાસ એટલો બધો થાય કે જ્યારે સાચી સમજ પ્રાપ્ત થઈ જાય એટલે ક્ષણવાર માટે પણ તે સંસારમાં રહેવા માટે તૈયાર ન હોય, કારણ કે સંસારની અંદર જીવની વિરાધનાનું પાપ કેટલું મોટું છે। ડગલે ને પગલે પૃથ્વી આયા પૃથ્વીકાયાદિ જીવોની હિંસા કરવી પડે, એના વિના જીવન ચાલે નહીં। જ્યારે ચારિત્રમાં તો જગતના સર્વ જીવોને અભયદાન, અને એટલે એના દ્વારા એ મહાત્માઓને સાતા મળે છે। આપણે જો સાતા જોઈતી હોય તો શું કરવાનું, બીજાને સાતા આપીએ આપણને સાતા મળે, અને બીજાને સાતા આપવી હોય તો પહેલા વ્રતનું પાલન કરવું પડે તો બીજાને સાતા આપી શકાય। પહેલું વ્રત એમના માટેનું સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત, આપણા માટે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત, પણ એના દ્વારા સાતાનું રિઝર્વેશન થાય છે। તમે જૈણા ધર્મનું પાલન કરો, શ્રાવક જીવનની અંદર જૈણાના કામોને ગૌણ કરીને બીજા કોઈ કામો કરવાના નથી। જ્યારે આજકાલ લોકો જૈણાના કામો એ બધા આજે મશીનો દ્વારા થવા માંડ્યા, કપડાં ધોવાના તો એ પણ મશીનમાં ધોવાના, અનાજ દળવાનું એ પણ મશીનની અંદર। પહેલાં તો શું હતું, અનાજ દળવા માટે ઘંટી હતી, શરીરને કસરત પણ મળી રહેતી હતી, એટલે ઘણા બધા રોગોથી પણ બચી જવાતું હતું। પણ આજના દિવસે બધા જ સાધનો આવી ગયા અને સાધનોના કારણે આપણે વિરાધનાઓ વધી ગઈ, કેટલી બધી વિરાધના, બધા સાધનો ઇલેક્ટ્રિકસિટીથી ચાલે એટલે તેવું કાંઈના જીવોની વિરાધના તો એ બધામાં થયા જ કરે, અને તેવું કાંઈ જીવોની વિરાધનાનું પાપ એ ઘણું મોટું પાપ। આજના દિવસે ધર્મ સ્થાનકોની અંદર પણ
લાઇટિંગ નું ડેકોરેશન થાય છે. તો એ લાઇટિંગ નું ડેકોરેશન એટલે તેવું કઈ ના જીવોની મોટું પાપ એના દ્વારા થાય છે, એટલે ત્યાંથી બચવા યોગ્ય છે. મહા આપણે પણ લૌકિક ધર્મને અનુસરીએ છીએ, લૌકિક ધર્મો પણ દિવાળી જેવા દિવસો કેવા દિવસો આવે ત્યારે આ બધું ડેકોરેશન લાઇટિંગ થી કરે છે. એમ આપણે ધર્મ સ્થાનકોમાં પણ એ રીતે કરતા થઈ ગયા, ત્યાં તેવું કાંઈ ના જીવોની વિરાધના એ આપણે નજર સામે નથી લાવતા. એટલે એમનું પહેલું વ્રત જ્યારે કોઈ આત્મા ચારિત્ર સ્વીકારે એટલે પહેલું વ્રત પાડવા દ્વારા તે આત્માઓ સાતાનું રિઝર્વેશન કરાવે છે, કારણ કે બીજા જીવોને સાતા આપે છે. ડગલે ને પગલે જૈના ધર્મનું પાલન, ગમે તે પ્રવૃત્તિ કરે, ચાલવું હોય તોય જૈના, બોલો ચાલતા ક્યાંક પગમાં ઠોકર વાગી જાય અને તે વખતે પડીએ ને ફ્રેક્ચર થઈ જાય તો આપણે દોષ કોને આપીએ છીએ? આ રસ્તાઓ હજુ સુધી સુધાર્યા નહીં, આપણે દોષ બીજાને આપવા બેસીએ છીએ. કોઈ ફ્રેક્ચર થાય ને સાતા પૂછવા આવે ત્યારે એને એમ કહેવાનું છે કે ભાઈ આ ફ્રેક્ચર થવાનું કારણ એ છે કે મેં ભગવાનની આજ્ઞાનું પાલન નથી કર્યું. ભગવાને કહેલું ઇરિયા સમિતિનું પાલન કરવાનું છે, ચાલતી વખતે 3.5 હાથ પ્રમાણ જીવરક્ષાના પરિણામ પૂર્વક નીચે દૃષ્ટિ રાખીને ચાલવાનું છે. અને એના બદલે હું આડે અવળું જોતા જોતા ચાલતો તો માટે ફ્રેક્ચર થઈ ગયું, એટલે ફ્રેક્ચર થવાનું કારણ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન છે. આ વિચાર આપણા મનની અંદર રમવો જોઈએ. આ ધર્મ ધ્યાનનો પહેલો પ્રકાર છે આજ્ઞા વિચય ધર્મ ધ્યાન. જેમ આર્ત ધ્યાનના 4 પ્રકાર છે, રૌદ્ર ધ્યાનના 4 પ્રકાર છે, એમ ધર્મ ધ્યાનના પણ 4 પ્રકાર છે. પહેલો પ્રકાર એ છે કે દરેક બાબતમાં ભગવાનની આજ્ઞાનો વિચાર કરવો. મારે બોલવું છે તો ભગવાનની આજ્ઞા શું, ભાષા સમિતિનું પાલન કરીને બોલવાનું. ચાલવું છે તો ભગવાનની આજ્ઞા છે ભાઈ ઇરિયા સમિતિનું પાલન કરીને ચાલ. આહાર કરવો છે તો એષણા સમિતિનું પાલન કર. સ્થંડિલ અને માતૃ જવું છે તો પારિષ્ટાપનિકા સમિતિનું પાલન કર. એટલે સર્વત્ર નાનું મોટું જે પણ કામ કરવું છે એ બધામાં ભગવાનની આજ્ઞાને યાદ કરવાની. વ્યવસાય કરવો પડે છે તો વ્યવસાય કરવો જ પડે છે તો ભગવાનની આજ્ઞા શું, તો કે ત્યાં પ્રામાણિકતા ધર્મનું પાલન કર. અને એ રીતે આપણે ભેળસેળ તો કરીએ છીએ પણ આપણી ભેળસેળ ખોટી છે. આપણે ભેળસેળ ક્યાં કરીએ છીએ, ભેળસેળ ચોક્કસ કરવાની છે. સંસારની જેટલી ક્રિયાઓ છે એ બધી ક્રિયામાં ધર્મની ભેળસેળ કરવાની છે. અને આપણે ધર્મની પ્રત્યેક ક્રિયામાં સંસારની ભેળસેળ કરીએ છીએ. ધર્મના કાર્યો માટે નીકળીએ ત્યારે સંસારી કામો લઈને બહાર જઈએ છીએ, પરિણામ એ આવે છે કે મન એ ધર્મ પ્રવૃત્તિમાં નથી રહેતું. પણ એના કારણે જે બીજા સાથે કામ લઈને નીકળ્યા છીએ મન ત્યાં પરોવાય છે. એટલે કંઈ પણ સંસારની પ્રત્યેક ક્રિયાની અંદર ધર્મને સાથે જોડી દેવાનો છે. રસોઈ બનાવવી છે તો એની અંદર જૈના નામના ધર્મને જોડી દો. વ્યાપાર કરવો છે પ્રામાણિકતા નામના ધર્મને જોડી દો. સર્વત્ર આ ધર્મનું પાલન કરવાનું છે. એટલે આ ચારિત્ર ધર્મ એના માટે એ આપણને જલ્દીથી પ્રાપ્ત થાય એના માટે દરેક વખતે પરમાત્માની આજ્ઞાનો વિચાર કરવાનો. હું આ કરી રહ્યો છું પણ ભગવાનની આજ્ઞા શું છે. બીજા નંબરમાં અપાય વિચય ધર્મ ધ્યાન. જો ભગવાનની આજ્ઞા મુજબ હું પ્રવૃત્તિ નહીં કરું તો એના કારણે જે કર્મ ઉપાર્જન થશે એ કર્મનું ફળ મારે કેવું ભોગવવું પડશે એ પણ સાથે સાથે જ વિચાર કરી લેવાનો. રાત્રિ ભોજન કરવા બેસીએ તેવા સમયે વિચારવાનું ભગવાને તો રાત્રે ખાવાની ના પાડી છે અને તેમ છતાંય જો હું આ રાત્રિ ભોજન કરીશ તો એના ફળ સ્વરૂપે ભૂવડ કાગને નાગનાએ તે પામે અવતાર. તો આ રાત્રિ ભોજન કરવા દ્વારા આવા તિર્યંચ ગતિના ભવો અને પરંપરાએ નરકમાં જઈને હજારો વર્ષ સુધી, કારણ કે એક વખત જીવ નરકમાં ગયો એટલે મિનિમમ આયુષ્ય 10,000 યર, આનાથી ઓછું આયુષ્ય નરકમાં નથી. આપણી 100 નહીં એનાથી એ વધારે પેઢીઓ નીકળી જાય. કોઈનું 100 વર્ષનું અહીં આયુષ્ય હોય તો એ પોતાની 4થી કે 5મી પેઢીને જોઈને જાય છે.
અને વિચાર કરો 10,000 વર્ષના પણ મિનિમમ આયુષ્યમાં ગયા તો એ આપણી કેટલી પેઢીઓ નીકળી જાય ત્યાં સુધી નરકની અંદર વેદના સહન કરવાની આવે પણ એ વેદના સહન કરવાનું કારણ શું રાત્રિ ભોજન બસ આ મેં જો પાપ કર્યું તો હવે મારે આટલી સજા ભોગવવા તૈયાર રહેવાનું છે જો આટલી સજા ભોગવવાની મારી તૈયારી હોય તો જ હું રાત્રે ખાઈશ નહીતર રાત્રે નહીં ખાઉં બસ એમ દરેકે દરેક બાબતમાં જો હું ભગવાનની આજ્ઞાનું પાલન નહીં કરું આહારની લોલુપતા રાખીશ અને રસપૂર્વક જો હું આહાર વાપરવા ગયો તો ભગવાનની આજ્ઞા છે કે આ રીતે આહાર કરવાથી તારે તિર્યંચ ગતિમાં જવું પડશે તો એ રીતે વિચારી લેવાનું મારી તિર્યંચ ગતિમાં જવાની તૈયારી હોય તો પછી હું આ લોલુપતાપૂર્વક આહાર વાપરું મારી આહાર સંજ્ઞાને વધારે પ્રકૃષ્ટ કોટીની બનાવું પણ તિર્યંચ ગતિમાં જવાની તૈયારી હોય તો જો એ ન હોય તો આહાર ઉપરની લોલુપતાને મારે છોડી દેવી જોઈએ એટલે અપાય વિચય કહેવાય ભગવાનની આજ્ઞાનું જો હું ઉલ્લંઘન કરીશ તો મારે કેવી સજા ભોગવવી પડશે એનો વિચાર કરી અને પછી કાર્યમાં પ્રવૃત્તિ કરવી એ અપાય વિચય નામનું ધર્મ ધ્યાન ત્રીજા નંબરમાં વિપાક વિચય વર્તમાનની અંદર જે પણ સારી કે નરસી સ્થિતિ છે તે પૂર્વકૃત કર્મના કારણે છે જે સારું છે એ પૂર્વે કરેલા શુભ કર્મના કારણે છે જેટલું ખરાબ છે તે પૂર્વે કરેલા અશુભ કર્મના કારણે છે માટે શુભ કર્મથી પ્રાપ્ત થયેલું હોય તો તેવા સમયે પણ હું એના દ્વારા બીજાને ઉપયોગી બનું અને એ ઉપયોગી બનીને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરું અને એ મને મોક્ષની અંદર જવામાં કામ લાગશે અને જો અશુભનો ઉદય આવ્યો છે અને શરીર રોગોથી ઘેરાયું છે કુટુંબની કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે અર્થવ્યવસ્થા મારી જોઈએ તેવી નથી તો અશુભનો ઉદય આવ્યો છે તેવા સમયે પ્રસન્નતાથી એને ભોગવી લઉં કે જેથી કરીને એ કર્મની નિર્જરા થઈ જાય મારો આત્મા નવા કર્મ ન બાંધે બસ આ વિપાક વિચય ધર્મ ધ્યાન કહેવાય અને ચોથા નંબરનું સંસ્થાન વિચય 14 રાજલોકના સ્વરૂપનો વિચાર કરવો નરકની અંદર રહેલા જીવો બિચારા ભયાનક વેદના ભોગવી રહ્યા છે આ ચારિત્ર ધર્મનું જે આત્માઓ પાલન કરતા નથી એ આત્માઓ છેક નરક સુધી પણ પહોંચે છે અને સાતે નરકના નામ પ્રમાણે ગુણ છે પહેલી રત્નપ્રભા રત્નપ્રભા એટલે રત્નો નથી પણ એક અપેક્ષાએ રત્નો કહેવાય તો પણ કહેવાય પણ એ રત્નો અણીધાર રત્નો એવી પૃથ્વી કે એના ઉપર કોઈ પગ મૂકીને ચાલે લોહી લુહાણ થઈ જાય એવી આ રત્નપ્રભા નામની પૃથ્વી એ પહેલી નરક દરેક નરકના જેવા નામ છે એવા એના ગુણ છે બીજી શર્કરા એટલે કાંકરા બસ એ કાંકરાવાળી ભૂમિ ત્રીજી વાલુકા એટલે રેતી પણ કેવી રેતી ત્રીજી નરકની અંદર તો કે ચણા શેકાય એવી ધકધકતી રેતી એ પૃથ્વી ઉપર કાયમના માટે ચોથા નામ પંક પ્રભા પંક એટલે કાદવ પણ સાનો કાદવ લોહી પરુ અને માંસનો કાદવ કારણ કે ત્યાં કને જીવોને માર્યા જ કરવાના એને કાપીને એના જ શરીરનું માંસ ખવડાવે એટલે લોહી પરુ અને માંસની નદીઓ વહેતી હોય એવા પ્રકારની આ ચોથી નરક છે પાંચમી નરક એનું નામ ધૂમ પ્રભા એટલે ધુમાડો પણ મરચાનો ને મરીનો જેવો ધુમાડો હોય એના કરતા અતિશય વધારે ધુમાડો કાયમના માટે આ નરક પૃથ્વી ઉપર હોય તમા પ્રભા એટલે ગાઢ અંધકારવાળી ભૂમિ અને તમસ તમા એટલે અતિશય ગાઢ અંધકાર જ્યાં જરા પણ જોઈ ન શકાય એવી એવી એવો ગાઢ અંધકાર એવી ભૂમિ તેને તમસ તમઃ પ્રભા નામની પૃથ્વી કહેવાય એટલે આ સાતે નરક પૃથ્વીના નામ છે એક વખતે એક મહાત્મા કોઈ ગામની અંદર ગયા ચાતુર્માસમાં કયો ગ્રંથ વાંચવો એનો નિર્ણય કરતા હતા ટ્રસ્ટીઓ બેઠેલા હતા અને એક ડોશીમાં પણ હતા જે જે આગમનું નામ ગુરુ મહારાજ લેતા આવે એ ડોશીમાં કે આ તો મેં ઘણી વખત સાંભળ્યું આ તો આ મહારાજ સાહેબે સંભળાવેલું આ તો આ મહારાજ સાહેબે સંભળાવેલું છેવટે થાકીને મહાત્માએ કોઈ વિષય નક્કી કર્યો કે ચાલો હવે આ વિષય ઉપર પ્રવચનો ચાલશે
प्रवचनों शुरू थया अने ओला डोशी मा रोज आगर आवीने बेसे पण आ बाजू गुरु महाराज नु प्रवचन चाले अने आ बाजू आ जोका खादा करे એટલે એવા સમયે ગુરુ મહારાજ કે ભાઈ જાગો છો કે ઊંઘો છો કે જાગું છું ઊંઘતી નથી વળી પાછા થોડા સમય પછી ઊંઘતા જોઈને વળી પૂછે તો કે ભાઈ જાગું છું પછી એક વખતે મહાત્મા પણ અકળાયા અને મહાત્માએ કહ્યું કે ભાઈ તમારે ક્યાં રત્નપ્રભામાં જવું લાગે છે મારા એવા ભાગ્ય ક્યાંથી મને રત્નપ્રભામાં જવા મળે બોલો રત્નપ્રભા એ પેલી નરક પૃથ્વીનું નામ છે એને આટલી વખત આગમો સાંભળ્યા શાસ્ત્રો સાંભળ્યા તો એ ખબર નથી કે રત્નપ્રભા એ નરક પૃથ્વીનું નામ છે તો એને સાંભળ્યું શું બસ આટલે આપણું સાંભળવાનું આવું ન હોવું જોઈએ કે આપણે એ સાંભળવા છતાં પણ આપણને બોધ ન થાય બસ આ રત્નપ્રભા એ પણ એક એવી પૃથ્વી છે કે જેની અંદર મિનિમમ 10,000 યર અને મેક્સિમમ એક સાગરો પણ આટલું પહેલી નરકના જીવોનું આયુષ્ય છે બીજી નરકમાં જાય તો મિનિમમ એક સાગરોપમ મિનિમમ અને મેક્સિમમ 3 સાગરોપમ આવી રીતે વધતા વધતા 7મી નરકમાં મિનિમમ 22 સાગરોપમ અને મેક્સિમમ 33 સાગરોપમ આટલું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્યાં 7મી નરકના નારકનું હોય એટલે અહીં કને માત્ર મનથી પાપો કર્યા કરીએ તો એનાથી એ છેક 7મી નરક સુધી પહોંચી જવાય અને ત્યાં 33 સાગરોપમ સુધી આત્માને આવી સજા ભોગવવી પડે એટલે સંસ્થાન વિચે ધર્મ ધ્યાનની અંદર આ નરકના જીવો બિચારા કેટલા કષ્ટો સહન કરે છે પૂર્વ ભવની અંદર કરેલા પાપ કર્મોના કારણે એ આત્માઓને આટલા બધા કષ્ટો સહન કરવા પડે છે વચ્ચે આવે મનુષ્યો અને તિર્યંચો જ્યાં 14 રાજલોકનું બરાબર નાભીનું સ્થાન છે ત્યાં કને તીર્થાલોક છે અને તીર્થાલોકમાં તિર્યંચોની દશા પણ આપણે જોઈએ છીએ કે બિચારા જીવો કેટલા બધા પરાધીન છે મનુષ્યો છે પણ મનુષ્યોને પણ કોઈને પૂર્ણ સુખ નથી બધાને કોઈ ને કોઈ વાતની તકલીફ તો છે એટલે આખો સરસ મજાનો દૂધપાકનો કટોરો કે જેની અંદર ડ્રાય ફ્રૂટ અને કેસર પિસ્તા એકદમ સરસ મજાના રાખેલા છે સુગંધ પણ ખૂબ સરસ આવી રહી છે પણ એની અંદર એક ઝેરનું ટીપું નાખી દેવામાં આવે તો આખો એ દૂધપાક નકામો થઈ જાય બસ આ મનુષ્ય જીવનની અંદર આજના દિવસે આપણી પાસે જે પણ સુખ છે એ બધું જ સુખ આ રીતે ઝેર મિશ્રિત આ દૂધપાકના કટોરા જેવું છે કોઈની પાસે એ બધું સુખ છે તો શરીરનું સુખ નથી શરીરની તંદુરસ્તી નથી કોઈનું શરીર સારું છે તો પરિવારમાં કોઈને કોઈ પ્રકારની મુશ્કેલી છે કોઈને શરીર પણ સારું છે પરિવાર પણ સારું છે મહેનત કરે છે પણ પૈસા જ મળતા નથી પરિવારનું ભરણ પોષણ કેમ કરવું એની ચિંતા છે ક્યાંક ને ક્યાંક દરેક જીવો કોઈને કોઈ ચિંતામાં સપડાયેલા છે એટલે મનુષ્ય ગતિની અંદર પણ ક્યાંય ઠેકાણું પડે તેમ નથી સિવાય કે તે ચારિત્ર ગ્રહણ કરે ચારિત્ર ગ્રહણ કર્યા વિના દરેક દુઃખીને દુઃખી જ છે કોઈ પણ આત્મા ચારિત્ર ગ્રહણ કરે અને એક વર્ષનું ચારિત્ર થઈ જાય એટલે એનું સુખ કેટલું તો કે અનુત્તર વિમાનવાસી દેવને જે સુખ હોય જે આનંદ હોય એટલો આનંદ એક વર્ષના ચારિત્ર પર્યાયવાળાને હોય કારણ કે કોઈ પ્રકારની ઉપાધિ નહીં કઈ રાખવાનું જ નહીં બોલો સુખ સામા છે સુખ સામા છે પરિગ્રહને છોડવામાં એમાં સુખ છે મહાત્માઓએ બધા જ પરિગ્રહનો ત્યાગ કર્યો છે માટે એમને ક્યાંય ચિંતા કરવાની જરૂર જ નથી કોઈ જગ્યાએ એમને લોકની જરૂર ન પડે આપણે ઘરેથી બહાર નીકળવું હોય તો તમારું ગેરેજ બંધ કરવું પડે ઘરને પણ બંધ કરવું પડે લોક કરવું પડે કારણ કે લૂંટાઈ જવાય કેમ લૂંટાઈ જવાય ઘરમાં માલ ભરેલો છે માટે આપણે લોક કરીને નીકળીએ છીએ અને ગમે તેવા ગચ્છાધિપતિ પણ હોય પણ એમને કોઈ રાખવા માટે ક્યાંય તાળા ચાવીની એમને જરૂર નથી પડતી બધું જ ખુલ્લું કોઈ કદાચ કાંઈ લઈ જાય તો એનું કલ્યાણ જ થાય
લઈ જાય તોય એને કોઈ પ્રકારનો કંઈ પણ મુશ્કેલી ન થાય. એટલે એ રીતે જે પરિગ્રહનું જે પાપ છે એને છોડવાનું છે. એટલે આપણે વાત એ કરતા હતા પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો જે પણ પહેલા વ્રતનું પાલન કરે છે એના દ્વારા તેઓ સાતાનું રિઝર્વેશન કરાવે છે, બીજા વ્રતનું પાલન કરવા દ્વારા સમાધિનું રિઝર્વેશન કરાવે છે. બોલો, બીજા વ્રતનું પાલન જે આત્મા નથી કરતો, સત્ય બોલવું એકદમ સહેલું છે અને જૂઠું બોલવું બહુ કઠિન છે, એમાં બુદ્ધિની જરૂર પડે છે. જૂઠું બોલવા માટે બુદ્ધિ જોઈએ, સાચું બોલવા માટે બુદ્ધિની જરૂર નથી. જે દુકાને એક જ ભાવ હોય ત્યાં કાંઈ યાદ રાખવાની જરૂર જ નથી. પણ જે મુખ દેખી ટીલું કરે રે, સામેનો માણસ જેવો આવે એ પ્રમાણે એને ભાવ કહેતો જાય, ભાઈ આ તો બહુ સુખી લાગે છે, વધારે પૈસા આપી જશે એટલે એને ભાવ વધારે કે, બીજાને ઓછો કે, ત્રીજાને એનાથી ઓછો કે, પણ હવે જ્યારે જમવા જવું હોય ત્યારે ઓલાને કહીને જવું પડે, ફલાણા ભાઈ આવે તો આ ભાવ કીધો છે, ફલાણા ભાઈ આવે તો આ ભાવ કીધો છે, ફલાણા ભાઈ આવે તો આ ભાવ કીધો છે. કેમ યાદ રાખવું પડ્યું? ખોટું કર્યું માટે યાદ રાખવું પડ્યું. જેને સાચું હોય એને કંઈ યાદ શક્તિની જરૂર જ નથી, જેવું છે એવું જ બોલવાનું છે. જ્યારે આ વકીલોને બધું જૂઠાને પણ સાચું કરવાનું હોય એવી સ્થિતિનું સર્જન થાય, એટલે બીજા વ્રતનું પાલન કરવા દ્વારા સમાધિની પ્રાપ્તિ થાય. કારણ કે જરાય અસમાધિ નહીં, જેવું છે એવું જ બોલવાનું છે, અને તે પણ સત્ય, પણ કડવું સત્ય નથી બોલવાનું. કડવું સત્ય કોને કહેવાય? તમે આંધળાને આંધળો કહો એ કડવું સત્ય કહેવાય, એ ન બોલાય. આંધળાને આંધળો કહીએ તો એ શાસ્ત્રો એમ કહે છે, ભાઈ તમે સાચું નથી બોલ્યા, તમે જૂઠું બોલ્યા છો, તમને એનું પાપ લાગે. કારણ કે કોઈને પણ દુઃખ થાય એવા શબ્દો આપણે ઉચ્ચારવાના નથી, બોલવાના નથી. એટલે સત્ય વાત પણ અમુક વખતે ક્યાંક મૌન રહેવું પડે. હરણ કઈ દિશામાં ગયું આપણને ખબર છે, પણ શિકારી હોય પાછળ આપણને આવીને પૂછે, ભાઈ હરણ કઈ દિશામાં ગયું? પહેલાં તો જૂઠું ન બોલવું હોય એટલે મૌન રહીએ, પણ જ્યારે એ દિશામાં એ દોડતો હોય તો તેવા સમયે એને પણ ભૂલાવી દે, ભાઈ એ બાજુ તો નથી ગયું, એ બાજુ તો મારું ધ્યાન હતું, બીજે ક્યાંક ગયું હશે. એટલે કારણ કે આપણે એનો જીવ બચાવવો છે, જીવ રક્ષા કરવી છે. એટલે પહેલું વ્રત એ ચારેય વ્રતોને સારી રીતે પાળવા, ચારેય વ્રતો એ પહેલા વ્રતનું સારી રીતે પાલન કરવા માટે છે. એટલા માટે આ બીજું વ્રત જે પાડે છે એને જીવનમાં સમાધિની પ્રાપ્તિ થાય છે, અને સદગતિ માટે સમાધિની જરૂર છે. જેનામાં સમાધિ નથી એને સદગતિની પ્રાપ્તિ ન થાય, અને સમાધિ તેને જ મળવાની છે જેના જીવનમાં શાંતિ હોય. જેનું જીવન અશાંતિથી ઘેરાયેલું છે એને કદાપી સમાધિ મળવાની નથી. બોલો, લોકો શાંતિ માટે પ્રયત્ન કરે છે, સાધુ શાંતિ માટે પ્રયત્ન નથી કરતા, સાધુ આનંદ માટે પ્રયત્ન કરે છે. શાંતિ ને આનંદ આ બંનેમાં ઘણો મોટો ફરક છે. આનંદ એ આત્માનો ગુણ છે. જે સુખ શબ્દ બોલીએ છીએ એ આનંદની વિકૃતિ છે. આપણે તો આનંદ જોઈએ, આનંદ આત્મામાંથી ઊભો થવાનો છે. આનંદ એટલે જ ચારિત્ર, આનંદનો અર્થ જ ચારિત્ર. સચ્ચિદાનંદ જે શબ્દ તમે બોલો છો એમાં સત એટલે દર્શન, ચિત્ત એટલે જ્ઞાન, અને આનંદ એટલે ચારિત્ર. દર્શન જ્ઞાન અને ચારિત્રનો સુમેળ જ્યાં છે એને સચ્ચિદાનંદ કહેવાય. એટલે આનંદ એ ચારિત્ર સ્વરૂપ છે, આપણે આનંદ પ્રાપ્ત કરવાનો છે, અને એ આનંદ પ્રાપ્ત એ જગતના કોઈ પદાર્થોમાંથી આપણને આનંદ નથી મળતો. જગતના કોઈ પદાર્થો આપણને શાંતિ નથી આપી શકતા, જગતના કોઈ પદાર્થો આપણને સમાધિ નથી આપી શકતા. એના માટે પુરુષાર્થ આપણે જ કરવો પડે છે, અને એનાથી જ આપણને સમાધિની પ્રાપ્તિ થાય. એટલે જેનું જીવન શાંતિપૂર્વકનું પસાર થતું હોય એ સમાધિ પ્રાપ્ત કરી શકે. બીજા વ્રતનું પાલન કરવા દ્વારા આ સમાધિની પ્રાપ્તિ થાય. પછી સંપત્તિનું સુખ જોઈતું હોય તો ત્રીજા વ્રતનું પાલન કરવું પડે. જે ત્રીજા વ્રતને પાળે એને સંપત્તિનું સુખ મળે. ત્રીજું વ્રત એટલે
अचौर्य व्रत, भगवान की आज्ञा की चोरी नहीं, भगवान कहू छे मुजब नु जीवन, भगवान कहू एना विपरीत जीवन जीवीए ये भगवान की चोरी कहवाय। श्रावक माटे 36 कर्तव्य बताव्या के जीवन काल दरमियान श्रावक के 36 कार्यो करवा जोईए, ये न करिए तो भगवान की आज्ञा की चोरी करी कहवाय। पर्युषण आवे अने 5 कर्तव्यों पालन न करिए तो पण भगवान की आज्ञा की चोरी कहवाय। 14 ना उपवास न करिए ये पण भगवान की आज्ञा की चोरी कहवाय, कारण के आपणे तो दर 14 उपवास करवानो छे। देवेंद्र सूरी महाराज थी गया, ये देवेंद्र सूरी महाराज दीक्षा लीधा पछी दर रोज 14 ना उपवास करे, दर 14 कोई 14 उपवास वगर नी ना जाए। छेल्ले छेल्ले तबियत बहु बगड़ी, आजनो ज दिवस चैत्र सुद 14 नो ज दिवस सवारे उपवास नु पचखाण कर लीधु। महात्माओं कहू कि आज तो तमारी तबियत वधारे खराब छे, आजे तमे उपवास ने रेवा दो पछी करजो। के ना, मैं तो दीक्षा ली थी त्यार थी, आज दिवस सुधी एक भी 14 नहीं गई के जे 14 से मैं उपवास नु पचखाण न कर्यु होय, हवे आ 14 मारा थी केम जवा देवाय। पचखाण लई लीधु पण ए 14 ना दिवसे धीमे धीमे तबियत बगड़वा मांडी, पण स्वस्थता ने समाधि खूब सुंदर रही अने 14 ना काळ करी गया। चैत्र सुधी 14 नो जे दिवस हतो कलापूर्ण सूरी महाराज ना गुरु को के एमना गुरु कंचन विजय कहवाय, पण आचार्य पद देवेंद्र सूरी महाराजे एमने आपेल। એટલે કહેવાનું આ એમ છે કે દર 14 વર્ષમાં 21-14 આવે, એ 24 આવે પણ 21 પક્ષી હોય અને 3 ચોમાસી હોય, એટલે ભગવાનની આજ્ઞા એ છે દર પક્ષીએ ઉપવાસ કરવાનો, એટલે 21 ઉપવાસ એ થાય। દર ચોમાસીએ છઠ કરવાનો, એટલે 3 છઠ કરો એટલે 6 ઉપવાસ, 21 ને 6 27, સંવત્સરીએ અઠમ કરવાનો એટલે 30 वर्ष में 30 उपवास। भगवान की आज्ञा मुजब आप जीवन जीवता होइए तो पण प्रायश्चित तरीके कम्पलसरी आपणे बधाए करवाना छे, एना बदले आपणा एक उपवासना पण वांदा होय छे। तो आ रीते 30-30 उपवास अने एमां पण छठ अने अठम एटले शुं? अठम एटले 3 उपवास नहीं, आजकल आपणे अठम एटले 3 उपवास कहीए छीए। अठम एटले 8 टंक भोजनो त्याग, 8 टंक એટલે એક દિવસના તો 2 ટંક જ થાય, 3 દિવસના 6 ટંક અને આગળ પાછળ એકાશણું એને અઠમ કહેવાય। 6 એટલે 2 દિવસના 4 ટંક અને આગળ પાછળ એકાશણું એને 6 કહેવાય। આપણે તો 2 ઉપવાસ કરી દઈએ, 3 ઉપવાસ કરી દઈએ એટલે કહીએ મેં 6 અને 8 કર્યો, પણ ભગવાનની આજ્ઞા આ છે આગળ પાછળ એકાશણું કરવાનું। એ આજ્ઞાનો આપણે ભંગ કર્યો એટલે દોષમાં એ રીતે પડ્યા કે સંઘની અંદર સાંજે અઠમ કરવાનું હોય એટલે આગલા દિવસે ઉત્તર પારણા હોય, અને ઉત્તર પારણા કરવા સાંજે આપણે તો 24 સમયે કરી લઈએ પણ વધેલો આહાર બીજાને રાત્રે આપવા જોઈએ, તો એ રાત્રિ ભોજનનું પાપ આપણને લાગે આપણા નિમિત્તે બનેલી રસોઈ, અને એ તમે બીજાને રાત્રે ખવડાવી તો એ રાત્રિ ભોજનનું પાપ લાગે। અને ભગવાનની પારણા વખતની આજ્ઞા એ છે આપણને તો બધાને નવકાશીના પચખાણે પારણા જોઈએ, પરમ દિવસે પારણા થશે બધાના, પણ નવકાશીના પચખાણે તકલીફ ક્યાં થાય છે? તો કે ભાઈ ભગવાનની તો આજ્ઞા એ છે તમારે ચૂલો પેટાવવો હોય તો સૂર્યોદય પહેલાં ના પેટાવાય, ચૂલો સૂર્યોદય પછી પેટાવાય, સૂર્યોદય પછી જો તમે ચૂલો પેટાવો તો સંઘના બધાને ક્યાંથી પારણા કરાવી શકો નવકાશીના પચખાણે? એટલે શું કરવું પડે? સૂર્યોદય પહેલા ચૂલો પેટાવવો પડે। તો એ રીતે પણ ભગવાનની આજ્ઞાનો ભંગ થાય, બંને રીતે ભગવાનની આજ્ઞાનો ભંગ, એટલે આ 6 અને 8 એ પણ આવી રીતે કરવાના છે। જ્યારે 28 પણ પચખાણ લેવા જાઓ તો ગુરુ મહારાજ કહેશે સુરેવ ગયે 1875 પચક ખાઈ, 8 દિવસના 16 ટંક આગળ પાછળ એકાશણું એને 28 કહેવાય। 16 એટલે પણ સુરેઉગે 34 પચ્ચક ખાય, 34 ટંક ભોજનનો ત્યાગ, 16 દુ 32 અને આગળ પાછળ એકાશણું, એટલે બીજો અર્થ એ પણ નીકળે કે શ્રાવકે મિનિમમ રોજ એકાશણું કરવાનું છે। એકાશણું તપ નથી,
एकाश नु तो पारणु छे, पण श्रावके एक ज वखत आहार करवानो छे। एक वखत खाए ते योगी, बे वखत खाए ते भोगी, त्रण वखत खाए ते रोगी, अने एनाथी वधारे वखत खाए तो एने कहेवाय भिखारी। एटले आपणे तो योगी पुरुषो जे होय ए हमेशा भोजन एक ज वखत करे। अरे जे आत्माने सम्यक दर्शन प्राप्त नथी थयुं, हजु मिथ्यात्व अवस्थामां छे, एवो मार्गानुसारीनो पण एक गुण छे। अने मार्गानुसारीनो गुण एवो छे के भाई ज्यारे ककड़ीने भूख लागे त्यारे ज खावानी, एना पहेला खावानुं नथी। बोले आपणे तो भूख ज लागवा देता नथी, खाधा ज करीए छीए। ककड़ीने भूख 24 कलाके लागे, एना पहेला ककड़ीने भूख न लागे। એટલે આહાર જ્યારે અતિશય ભૂખ લાગે ત્યારે જ કરવાનો છે, એના બદલે આપણે વારંવાર આહાર કરીએ છીએ। ચારિત્ર કે જેની અંદર કર્મોની નિર્જરા કરવી છે, કર્મોને ખપાવવા છે, એના માટે પાંચ મહાવ્રતો સ્વીકારાય છે। અચૌર્ય વ્રત સ્વીકારે એટલે સંપત્તિનું સુખ મળે, અને જ્યારે પણ ચતુર્થ વ્રત સ્વીકારે એટલે સદગુણનું સુખ મળે। સદગુણો એ બધા બ્રહ્મચર્ય ગુણના કારણે ખેંચાઈને આવે, કારણ કે મન વિકૃતિ વગરનું હોય, અને વિકૃતિ વગરનું મન હોવાના કારણે સદગુણો સહેલાઈથી ખેંચાઈને આવે છે। એટલે જેને સદગુણો જોઈતા હોય એને ચતુર્થ વ્રતનું પાલન કરવાનું છે। એટલે આપણા સાધુ સાધ્વીજી ભગવંતો જે ચારિત્ર ગ્રહણ કરે છે તે આપણું તો વ્રત એવું છે, સ્વદારા સંતોષ પરસ્ત્રી ગમન વિરમણ વ્રત। આપણી પતિ કે પત્નીની અંદર આપણે સંતોષ માનવાનો અને બીજાનો ત્યાગ। જ્યારે સાધુ સાધ્વીજી ભગવંતો સર્વથા મૈથુન વિરમણ વ્રત, જરા પણ નહીં દેવ કે દેવી કે મનુષ્ય શરીરી કે તિર્યંચ હોય ઔદારિક શરીરી કોઈની પણ સાથે વિષય સેવનની ઈચ્છા પણ કરવાની નથી। પ્રેમ સુરી મહારાજ થઈ ગયા, ભુવન ભાનુસુરી અને રામચંદ્ર સુરી મહારાજ સાહેબના ગુરુ, એમના માટે એમ કહેવાય છે કે જીવનની અંદર એક પણ વખત અબ્રહ્મનો વિચાર સુદ્ધા નથી આવ્યો। બોલો આ કાળ, આ પંચમ કાળ, નિમિત્તો તો એમને પણ આવા ને આવા મળતા હતા। એક વખત એવું બનેલું કે પોતે બધાની સાથે ગોચરી વાપરવા બેઠા, પણ થોડાક જલ્દી પોતાની ગોચરી પૂરી થઈ ગઈ, બહાર આવી ગયા, અને કોઈએ અંદર આવીને પટખાણ માગ્યું, ત્યારે ગુરુ મહારાજે પટખાણ તો આપી દીધું, પણ પટખાણ આપ્યા પછી એ આલોચના લીધી। એટલે કેમ આલોચના લેવાનું કારણ શું? તો કે એકલી સ્ત્રી અંદર આવી હતી અને મેં એને પટખાણ આપ્યું, પટખાણ આપતી વખતે પણ કોઈ પુરુષ હાજર જોઈએ, એમને એમ એ રીતે ન અપાય, એટલે એ રીતે કનકસુરી મહારાજ થઈ ગયા। એક વખત એવું થયું, સાધ્વીજી મહારાજ સાહેબને યોગોદ્વહનની ક્રિયા કરાવતા હતા બધા જ સાધ્વીજીઓ, કારણ કે વાગડ સમુદાયની અંદર સાધ્વીજીઓનું પ્રમાણ વધારે। આજના દિવસે પણ એ સમુદાયમાં 650 પણ વધારે સાધ્વીજી ભગવંતો છે। એટલે કનકસુરી મહારાજ એ યોગની ક્રિયા કરાવતા હતા, એમાં એક ભાઈ ગયા, સાહેબજી કંઈ કામકાજ? તો કે હા તારું કામ છે બેસ। પછી બધાની ક્રિયા પૂરી થઈ ગઈ, સાધ્વીજી ભગવંતો ત્યાંથી ઉપાશ્રયમાંથી નીકળી ગયા, પછી કહો સાહેબજી જે પણ કામ હોય હું જાઉં છું, કાંઈ કામકાજ જે આપને છે તે મને બતાવી દો, તારું કામ પૂરું થઈ ગયું। અરે કે ભાઈ શું ખાતું, તો પછી મને અહીંયા કેમ બેસાડી રાખ્યો? તો કે આ તો આ સાધ્વીજીઓ હતા, એ બધા વિજાતીય તત્વ કહેવાય, હું એકલો છું, મારી જોડે બીજા કોઈ નથી, એટલે તેવા સમયે તમે જો અહીંયા કને બેસો તો મારા બ્રહ્મચર્ય ગુણનું રક્ષણ થાય, મારા મનની અંદર કોઈ ખોટા વિચારો ના આવે। એટલે આપણે ત્યાં મૂળ નિયમ તો એવો છે કે સાધુઓએ મિનિમમ 3 સંખ્યામાં રહેવાનું છે, આજકાલ જે 2 પણ હોય છે એના બદલે મિનિમમ 3 જોઈએ, અને 3 ગોચરી વોરવા જાય તો પણ 2 મહાત્મા જોડે જાય, સ્થંડિર જવું હોય તોય 2 મહાત્મા જોડે જાય, માતૃ માટે જવું હોય તો એની જોડે બીજા એક મહાત્મા, એટલે કે 2 મહાત્મા સાથે ને સાથે હોય। એટલે ક્યાંય પતનનું કોઈ નિમિત્ત એ કદાચ મળી પણ ગયું તો પણ સાથે બીજા મહાત્મા છે, એટલે એ રીતે એ પાપથી બચી જવાય। કારણ કે આજનો સમય એવો આવ્યો છે કે મોટા ભાગે સાધુઓએ પણ એકાસના કરવાના છે, પણ આપણા બધાનો આ
આહાર એમના પાત્રમાં પડે છે આહાર શુદ્ધ નથી અને શુદ્ધ ન હોવાના કારણે એ આહાર વાપરતા એમનું શરીર પણ નિરોગી રહેતું નથી એમને પણ રોજ દવાઓ લેવી પડે એવી સ્થિતિનું આજના દિવસે સર્જન થયું છે સાંજના પણ ગોચરી વાપરવાની હોય શ્રાવકના ઘરે ઓરવા જાય તો આખા સંઘની અંદર ગણીને ચાર પાંચ ઘરો એવા હોય કે ત્યાં તને ગોચરી મળે એના સિવાય સાંજની ગોચરી જ ન મળે તો હાલત શું થાય એક બાજુ શાસ્ત્રોમાં નિષેધ કર્યો છે કે સાધુઓ એક જ ઘરે ગોચરી ઓરવા માટે જવું નહીં પણ સાંજના તો અમુક જ ઘરોમાં મળે છે એટલે ન છૂટકે જવું પડે છે એટલે ત્યાં જાય છે પણ વધારે પડતો આ પરિચય એ પતનનું કારણ બને છે પરિચય વધે એટલે કોઈક વખતે શિથિલતા આવી જાય છે અને શિથિલતા આવતા કોઈક દિવસે કહી દે કે ભાઈ આજે આ બનાવજો આજે આ બનાવજો આવા દોષોનું સેવન એ પણ આ રીતે થઈ જાય એટલે બધા જ શ્રાવકોએ ચોવિયાર કરવા જોઈએ બધા જ શ્રાવકોએ બધાના ઘરે વહેલી રસોઈ થઈ જવી જોઈએ તો ગુરુ મહારાજને આ દોષથી બચી શકે એટલે એમને જે દોષો સેવવા પડે છે એ બધામાં કારણરૂપ માત્ર આપણે છીએ એમને આંબિલ ખાતામાં પાણી ઓરવા જવું પડે છે એનું કારણ એ છે કે આપણે ઉકાળેલું પાણી વાપરતા નથી ઘરે ઘરે માટે એમને આંબિલ ખાતામાં જવું પડે છે આપણા બધા ઘરોની અંદર વપરાતું હોય તો આ સ્થિતિનું સર્જન ન થાય એટલે ચારિત્ર એનું પાલન કરવાનું પાલન ન થાય તો છેવટે એમને અનુકૂળ થવાનું આપણને ભગવાને બે જ માર્ગ બતાવ્યા છે કે કાં તો તમે ગીતાર્થ બનો અને ગીતાર્થ ન બનો તો ગીતાર્થ કે તે પ્રમાણે ચાલો કાં તો જ્ઞાની બનો જ્ઞાની ન બની શકાય તો જ્ઞાનીની નિસરાએ ચાલો કાં તો ભગવાનને સાથે રાખો અને કાં તો ભગવાનને સામે રાખો બેમાંથી એક કરો ભગવાનને સાથે રાખવા એટલે ચારિત્ર સ્વીકારવું ભગવાનને સામે રાખવા એટલે દેશવૃત્તિ જીવન કે ભગવાને આ પ્રમાણે કહ્યું છે મારે આ પ્રમાણે કરવા યોગ્ય છે હું શિથિલ છું એ રીતે વારંવાર આપણા જે દોષો છે એની ગરહા કર્યા કરવાની અને પરમાત્માની આજ્ઞા એનું સ્મરણ કર્યા કરવાનું પણ ચતુર્થ વ્રતનું પાલન તે સદગુણોની સુવાસ આપે છે એટલે પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો એ વ્રતનું પણ પાલન કરે છે અને પંચમ વ્રત એમનું છે પરિગ્રહ વિરમણ પરિગ્રહથી એમને સર્વથા અટકી જવાનું છે અને આપણા માટે પરિગ્રહ પરિમાણ વ્રત કારણ કે સાધુ માટે રોજ ઘરે ઘરે ગોચરી ઓરવા માટે જવું એ એમના માટે ધર્મરૂપ છે પણ આપણે રોજ કોઈના ઘરે જઈને ભાણું માંડીને જમવા બેસી જઈએ એ આપણા માટે કલંકરૂપ છે એટલે આપણા માટે તો આપણે એ વ્યવસાય કરવો પડે છે પૈસા કમાવા પડે છે બસ આ શ્રાવક જીવન એની અંદર પાપ કેમ છે તો કે શ્રાવકને પૈસાની જરૂર પડે છે એના વિના એને ચાલતું નથી અને પૈસો પાપ કર્યા વિના પ્રાપ્ત થતો નથી મળતો નથી હિંસા આદિ પાપસ્તાનકો સેવીએ ત્યારે ધનની ઉત્પત્તિ થાય છે ધન પ્રાપ્ત થાય છે એટલા માટે આ પરિગ્રહ એ મોટું પાપ છે તો છેવટે નક્કી કરવાનું છે કે જો આ મારે વ્યવસાય કરવો જ પડે છે પૈસા કમાવા જ પડે છે તો પછી હું અમુક ભાગનું સુકૃત કરું કે જેથી કરીને આ મારું કર્મ હળવું થઈ જાય જો સુકૃત ન કરીએ આપવાની ટેવ પાડવાની છે એક વખતે એક શેઠ બહુ શ્રીમંત સંપત્તિનો કોઈ પાર નહીં ઘણો મોટો બંગલો અને બંગલાની બહાર ખુરશી નાખી અને ઉનાળાના ગરમીના દિવસોની અંદર એ બેઠેલા હતા અને તેવા સમયે કોઈ ભિક્ષુક આવ્યો અને એને કહ્યું કે મને કંઈક ખાવાનું આપો તો મારી પત્ની પિયર ગઈ છે ભાઈ તારી પત્ની પિયર ગઈ હોય તો લુખું સુખું આપો તો કે લુખું સુખું અત્યારે મારી પાસે નથી પહેરવા માટે કપડાં આપો તમારા જૂના કપડાં આપો મારી પાસે કોઈ જૂના કપડાં જ નથી બધા નવા કપડાં છે હું તને કઈ રીતે આપું અહીં કંઈક વાસણ આપો તો કે વાસણ એ મારી પાસે નથી ત્યારે ઓલાએ કહ્યું કે કંઈ નહીં એક ચપટી ધૂળ આપો ત્યારે ઓલા શેઠ આશ્ચર્યથી બોલે છે કે કદાચ મેં તને પાત્ર આપ્યું હોત તો તને ભીખ માગવામાં કામ લાગત
कदाच तने वस्त्रो आप्या होत तो तने पेरवामां काम लागे, कदाच तने मैं खावानुं आप्युं होत तो तारुं पेट भरत, पण ते मारी पासे आ धूळ मांगी तो धूळ ने तू शुं करीश? तो के मने तो भले लाभ न थाय, पण एक वखते आ तमे आपवा माटे नमसो ने, तमारी आपवानी टेव पड़े एटला माटे हुं धूळ तमारी पासे मांगुं छुं। आपवानी टेव पड़वी जोईए। अने पछी ए तरत ज समझी गया अने पोतानी पासे जे संपत्ति हती ए संपत्ति नो छुट्टा हाथे दान करवानुं शुरू कर्युं। ए पछी एना व्यसनी बनी गया। अपना अरिहंत परमात्मा परार्थ व्यसनी होय, परोपकार करवानुं एमनुं व्यसन होय। चंड कौशिक भले ढंग खापे, एने जे करवुं होय ते करे, पण मारे तो एने सम्यक दर्शन गुण पमाडवो छे। ए तो गया, लोकोए भले ना पाड्युं। अरे मुनिसूरत स्वामी भगवान, एक अश्वनो जीव सम्यक दर्शन गुणनी प्राप्ति करवानो हतो, एक ज दिवसनी अंदर 60-60 योजननो विहार करीने भगवान त्यां पहोंच्या। एक तिर्यंच गतिना जीवने पण जो आटलो लाभ थतो होय तो ए एना माटे गम्मे तेटला कष्ट उठावा तैयार छे। ए परार्थ व्यसनी पण छे। बस आवुं व्यसन ए आपणने लागवुं जोईए। आजना दिवसे जेटली पण व्यवस्था होय, जेनी पासे जे पण होय, एमांथी थोड़ू पण कोईने आपवुं जोईए। ए आपीए तो ज भवांतरनी अंदर मळवानुं छे। उल्टानो भिक्षुक ए तो आपणने हित शिक्षा आपे छे। ए आपणने एम कहे छे के शेठ आपो, नहींतर तमारा पण मारा जेवा दिवसो आवशे। मैं पूर्व भवमां नथी आप्युं, माटे मारे आजे मांगवा निकळवुं पड्युं छे। जो तमे आपशो तो पछी तमारे आवी रीते मांगवानी जरूर नहीं पड़े। एटले भिक्षुक आवे तेवा समये पण एकदम प्रसन्नता पूर्वक एने आपवानुं छे। एना बदले क्यांक मोढ़ू बगाड़ाय छे, क्यांक व्यवस्था होवा छतां पण आपवानुं मन थतुं नथी। अने ज्यां पण पेला माणसो होय, सामान्य नाना नाना माणसो, त्यां कने आपणने कसवानी टेव पड़ी गई छे, त्यां आपणे कसीए छीए। અહીં કને એક બાજુ તમે કેટલું મોટું સુકૃત કરો છો, વર્ષની અંદર 10,000, 20,000, 25,000 ડોલર અહીં કને ખર્ચો છો, ખૂબ સારું છે। પણ મારે તમને એમ કહેવું છે કે એમાં કદાચ $500 ભલે ઓછા ખર્ચાય, પણ એ $500 માટે એવો નિયમ રાખો કે હું નાના કોઈ પણ માણસને કસીશ નહીં। ક્યાંય કુલી પાસેથી મજૂરી કરાવી એ 50 માગશે તો હું 60 આપીશ, એને હું કસીશ નહીં। ક્યાંય પણ કોઈની પણ શાકભાજીવાળા પાસે ગયા એ કહેશે એના કરતાંય હું વધારે ભાવ આપીશ, પણ એને હું કસીશ નહીં। આવી રીતે આપણે કેટલા પૈસા બચાવી શકશું? એના કરતાં ત્યાં ઉદાર બની જવાનું છે। જેટલા નાના માણસો હોય એ બધા તરફ આપણી ઉદારતા હોવી જોઈએ। ધર્મસ્થાનકની અંદર ભલે કદાચ થોડાક પૈસા ઓછા ખર્ચાય એની ચિંતા નથી કરવાની, પણ જે આપણા આડોશી પાડોશી કે બીજા કોઈ પણ આપણા પરિચયમાં આવનારા દરેક વ્યક્તિને આપણા તરફથી સાતા પહોંચવી જોઈએ। આપણે ચેન્નાઈ કે દિલ્હીની અંદર જઈએ, ઓલો ઠેલા ગાડીવાળો આપણને લઈ જાય, ગરમી ભયંકર હોય અને તેવા સમયે આપણે મોસંબીનો જ્યુસ પીવા માટે ઊભા રહી જઈએ, તો આ માત્ર આપણે નથી પીવાનો, ઓલાને પણ પીવડાવવાનો છે। આપણે કહીએ કે ભાઈ એની જોડે તો 20 રૂપિયા નક્કી કર્યા છે, એ 20 જ આપવાના, આ તો ગ્લાસ 50નો થાય, એવો વિચાર ત્યાં ન કરાય। શ્રાવક તુચ્છ ન હોય, આ તુચ્છ હૃદય કહેવાય। આવું તુચ્છ હૃદય શ્રાવકનું કદાપી ન હોય, એ હંમેશા સર્વત્ર ઉદાર વૃત્તિવાળો હોય। જો આવી ઉદારતા જ હોય તો પછી તમારી બધે વાહવા થાય, બધી જ જગ્યાએ તમારી પ્રશંસા થાય, કારણ કે તમે માગે એનાથી પણ વધારે આપો છો। અને આવું નહીં થાય, શાકભાજી લેવા જઈએ અને તેવા સમયે ઓલાની પાસેથી ઉપરથી વસ્તુ લે, તો આવી રીતે મફતમાં તો આપણે કોથમીરના ભાવમાં ઘણા વેચાઈ ગયા છીએ કે લોકો આપણને પણ મફતમાં લઈ ગયા હતા, આપણું કોઈ મૂલ્ય તે દિવસે નહોતું ઉપજ્યું। આપણે તો દરેક જીવો તરફ કરુણા, આ તો ન છૂટકે આપણે એ પદાર્થો વાપરવા પડે છે। બાકી એનામાં પણ આપણા જેવો જ જીવ છે, જરાય ફરક નથી। જેટલા આપણા આત્માના પ્રદેશો એટલા જ એના આત્માના પ્રદેશો, એક પણ પ્રદેશની બિલકુલ વધઘટ નથી।
એના ઉપર થોડું કર્મનું આવરણ વધારે છે એટલે એ બિચારો એકેન્દ્રિય જીવ તરીકે ઉત્પન્ન થયો અને આપણું કર્મનું આવરણ થોડું ખસ્યું છે માટે આપણે પંચેન્દ્રિયમાં પણ મનુષ્ય તરીકે આવ્યા તો તેવા સમયે જે પણ લાવીએ એમાંથી પણ થોડું થોડું અભયદાન આપવાનું પૂર્વકાળની અંદર ઘરમાં શાક આવતું તો ઉપર સિક્કું એક રખાતું એક ભીંડા આવ્યા હોય તો એક કે બે ભીંડા એમાં મૂકી દે હું બધાને તો નથી બચાવી શકતો પણ આ બે જીવને હું અભયદાન આપું એ રીતે અભયદાન આપવાનું હતું આજે આ ધર્મ આપણો ભૂલાઈ ગયો કે આપણે કંઈ પણ કરીએ પહેલાં તો ઘરની અંદર રસોઈ બનતી પેલી રોટલી કૂતરાની બનતી હતી આજકાલ તમે કહેશો કે અહીંયા કૂતરા જ નથી મળતા શું કરીએ એટલે એમ નથી પણ એક મનનો ભાવ એવો હોવો જોઈએ કે મારે બીજાને આપીને પછી ખાવાનું છે મારે એકલાએ નથી ખાવાનું આ ભાવ મનની અંદર સતત રમ્યા કરવો જોઈએ દાન એ દૈનિક કર્તવ્ય છે દાન એ માત્ર પર્યુષણના દિવસોમાં જ કરવાનું કે દાન એ માત્ર આ મહાવીર જન્મ કલ્યાણકનો દિવસ આવે તે દિવસે જ કરવાનું એવું નથી દાન એ દૈનિક કર્તવ્ય છે બોલો દૈનિક છ કાર્યો છે શ્રાવકોએ રોજ છ કાર્યો કરવા જોઈએ એક કાર્ય પરમાત્માની પૂજા સૌથી પહેલું કાર્ય શ્રાવકનું આ છે કારણ કે પોતે આ કક્ષા સુધી પહોંચ્યો છે એનું કારણ અરિહંત પરમાત્મા છે તો એની ભક્તિ કર્યા વિના એ કેમ રહી શકે એટલે રોજ પરમાત્માની પૂજા બીજા નંબરમાં ગુરુ મહારાજની સેવા ગુરુનો યોગ ન મળતો હોય તો ગુરુનો ફોટો ઘરમાં હોય એ ફોટાને છેવટે વંદન કરવાનું એમ કરીને પણ એનો સંસ્કાર કાયમ રાખવાનો એ ગુરુવંદન કરવાથી પણ કૃષ્ણ મહારાજાએ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરેલું છે આવતી ચોવીસની અંદર બારમા તીર્થંકર એ થશે માત્ર ગુરુવંદન તો બોલો ગુરુવંદન એ પણ દૈનિક કર્તવ્ય છે અને જ્યારે પણ તમને ભારતની અંદર આવો અને સદગુરુઓ મળે તેવા સમયે એમની સેવાનો લાભ લેવાનો પણ અહીં એમની સેવા નથી મળતી તો છેવટે હું રોજ ગુરુને વંદન કરીશ સ્વાધ્યાય ત્રીજા નંબરનું કર્તવ્ય સ્વાધ્યાય રોજે રોજ કરવાનો છે અને તમે બધા રોજ કરી શકો એમ છો કારણ કે તમારે તો ડ્રાઇવિંગ જ એટલું બધું હોય છે કે એમાં રસ્તામાં તમારો સ્વાધ્યાય થઈ જાય છેવટે આપણે ડ્રાઇવિંગ કરવાનું હોય આપણે ન વાંચી શકીએ પણ સારી સીડી એ તો તમે ત્યાં મૂકી શકો અને એને સાંભળી શકો તો એ પણ એક પ્રકારનો સ્વાધ્યાય થયો અહીં સ્વાધ્યાય એટલે ભગવાનની આજ્ઞા મુજબ બોલાતા જે પણ શબ્દો હોય એ બધા જ સ્વાધ્યાયની અંદર આવે તો એ સ્વાધ્યાય એ પણ આપણું દૈનિક કર્તવ્ય છે જેમ આહાર વિના ન ચાલે પાણી વિના ન ચાલે એમ સ્વાધ્યાય વિનાનો પણ આપણો દિવસ ન જવો જોઈએ માત્ર નવપતજીના દિવસો આવ્યા અને કોઈ સ્કોલર આવ્યા એટલે સ્વાધ્યાય કરી લીધો એમ નહીં પણ આ દિવસો જાય કોઈ સ્કોલર ન હોય તો પણ સ્વાધ્યાયને તો ચાલુ જ રાખવાનો છે સંયમ રોજ ઓછામાં ઓછું એક સામાયિક કરવાનું એને સંયમ કહેવાય કારણ કે ચારિત્ર પદની આરાધનાનો આજે દિવસ છે અને ચારિત્ર ઉદયમાં ક્યારે આવે રોજ ચારિત્રના પ્રતિક રૂપે ગુરુ મહારાજે તો જીવનભરનું સામાયિક લીધું મારાથી નથી લેવાતું તો હું 48 મિનિટ માટે પણ એક સામાયિક રોજ કરીશ એટલે આ સામાયિક એ પણ દૈનિક કર્તવ્ય છે રોજે રોજ એક સામાયિક ઓછામાં ઓછું કરવાનું છે પછી તપ પાંચમા નંબરનું કર્તવ્ય તપ રોજ ઓછામાં ઓછું નવકાશીનું પચખાણ અને સાંજે તિવિહાર કે ચોવિયારનું પચખાણ મિનિમમ આઠનું કરવાનું છે એ પણ તમારા માટે અત્યારના તો સહેલું છે કારણ કે સૂર્યાસ્ત મોડો થાય છે તમે બધા ઘરે વહેલા આવી જાઓ છો એટલે એ સહેલાઈથી થઈ શકે એવા પ્રકારનું છે અને વિન્ટરની અંદર સૂર્યાસ્ત વહેલો થતો હોય તોય તમે એક નિર્ણય કરો જો શક્તિ હોય સામર્થ્ય હોય અમારે ત્યાં છે એક ધવલ મહેતા એ યુરોપની 27 કન્ટ્રીનો મેઇન વિઝાનો ઓફિસર છે પણ આજના દિવસે પણ શિયાળાનો સમય આવે તે વખતે ત્રણેય ટાઈમનું ટિફિન જોડે લઈને જવાનું સવારના નવકારથી પણ એ કોન્સ્યુલેટમાં જઈને પછી કરે બપોરનું પણ ત્યાં વાપરવાનું અને સાંજે ઘરે અંધેરી રહે નરીમાન પોઈન્ટથી ત્યાં આવતા રાત પડી જાય
એટલે ત્યાંથી અથવા તો આજુબાજુમાં જ્યાં ચોવિયાર હાઉસ હોય ત્યાં ચોવિયાર કરીને ઘરે આવે, ત્રણ ત્રણ ટાઈમનું ટિફિન લઈ જાય અને વાપરે. એટલે આપણામાં જો સત્વ હોય તો આપણે એમ પણ કરી શકીએ કે સવારના પાકો નાસ્તો કરીને ગયા હોઈએ અને જરૂર જેટલું સાથે લઈને જઈએ અને ત્યાં તિવિયાર કે ચોવિયાર કરી શકીએ. તો એ રીતે એ પણ દૈનિક કર્તવ્ય છે અને દાન એ પણ દૈનિક કર્તવ્ય છે. રોજે રોજ આપવાનું છે, કોઈને કંઈક ને કંઈક આપ્યા જ કરવાનું છે. ભલે છેવટે એક કેળું આપો, એક બિસ્કીટ આપો, પણ કોઈક ને કંઈક આપવાનું છે. ભલે રોજનો એક ડોલર એક સેન્ટ એટલું પણ નક્કી કરવાનું કે હું આટલું તો કોઈકને આપીશ. આ છ આપણા દૈનિક કર્તવ્યો છે, રોજે રોજ આ છ કાર્યો થવા જોઈએ. એવા પ્રકારના આ બધા કાર્યો છે ને જે સહેલાઈથી થઈ શકે એવા પ્રકારના કાર્યો છે, કોઈ કઠિન કાર્ય નથી. તો આ રીતે ચારિત્ર પદનો જે આજનો આરાધનાનો દિવસ છે એમાં પંચમ વ્રતનું પાલન, એમના માટે પરિગ્રહનો સર્વથા ત્યાગ, આપણા માટે પરિગ્રહનું પ્રમાણ, હું આટલું જ રાખીશ, આનાથી વધારે મને જોઈતું નથી, આવો નિયમ રાખવાનો છે. પુણ્યા શ્રાવકનો આવો નિયમ હતો કે હું મને આટલું જ જોઈએ, બે જણની આજીવિકા ચાલે એટલું જ કમાવાનું, એનાથી વધારે કમાવાનું પણ નહીં. અને બીજી વખત ભગવાનની દેશના સાંભળવા ગયા, સાધર્મિક ભક્તિનું વર્ણન સાંભળ્યું તો નિયમ કરીને આવ્યા, રોજ હું સાધર્મિકની ભક્તિ કરીશ. બોલો, એક બાજુ નિયમ છે બે જણનું પેટ ભરાય એટલું જ કમાવાનું, એનાથી વધારે કમાવાનું નહીં, અને બીજી તરફ સાધર્મિક ભક્તિનો નિયમ લઈને ઘરે આવ્યા. આ ધર્મપત્ની કોને કહેવાય? ઘરે આવીને વાત કરી કે એમાં શું, આ તો બહુ સહેલું છે, એક દિવસ તમે ઉપવાસ કરજો અને એક દિવસ હું ઉપવાસ કરીશ અને એક સાધર્મિકની રોજ ભક્તિ કરશું. આવી રીતે પુણ્યા શ્રાવકે સાધર્મિકની ભક્તિ એ રીતે કરી. એટલે પરિગ્રહનું પ્રમાણ બસ ઓછું કરી નાખ્યું. માટે એને મનનું સુખ, મનની અંદર કોઈ પણ પ્રકારના વિકલ્પો નહીં, કારણ કે પરિગ્રહ જ નહોતો. આપણું મન કેમ બહાર ભટકે છે? એટલે કે ઓલા સામાયિકમાં શેઠ બેઠા હતા અને પૂછ્યું, શેઠ ક્યાં છે? પુત્ર વધુએ કહ્યું, ઢેઢવાડે ગયા છે. ઓલા શેઠ કે ભાઈ, હું તો સામાયિકમાં બેઠો છું. તો કે બરાબર છે, તમે કાયાથી સામાયિકમાં છો, તમારું મન તો તમારી ઉઘરાણીમાં ઢેઢવાડામાં ફરી રહ્યું છે અત્યારે. એટલે આપણી સ્થિતિ પણ એવી ન હોવી જોઈએ કે આપણે આ આ કેમ થાય છે. બસ પરિગ્રહ નામનું પાપ છે, માટે મન ભટક્યા કરે છે. મનનો જો કંટ્રોલ કરવો હોય તો આ પાપ ન જોઈએ. ઓછામાં ઓછા આપણી જરૂરિયાત જ ઓછી, ઓછામાં ઓછી જરૂરિયાતથી જીવન ચલાવવાનું. ઈરલાની અંદર એક દિવસે સવારે મારું પ્રવચન હતું અને મેં વાત કરી પરિગ્રહ પરિમાણની વાત. તો ત્યાં કને અલકાની અંદર એક કાંતિભાઈ નામના એક શ્રાવક રહે, એ આવ્યા હતા સાંભળવા માટે અને ઊભા થઈને નિયમ લીધો કે મને બે જોડી કપડાથી વધારે કપડા ન જોઈએ, માત્ર બે જ જોડી કપડા. પછી જાણ્યું કે આ તો 100 કરોડની પાર્ટી છે, પણ તો એને એ નિયમ લીધો પરિગ્રહ પરિમાણ વ્રત. દીકરાએ કહ્યું કે ચાલો તમને દેરાસર આજે નવી ગાડી લીધી છે, તમને મૂકી જાઉં. તો કે દીકરા આ વિનાશી છે, નાશવંત છે, આમણો કાંઈ મોહ રાખવા જેવો નથી, ત્યાં તો હું દેરાસર ચાલીને જઈશ, મારે તારી ગાડીની જરૂર નથી. એટલે જરૂરિયાતને ઘટાડી દેવાની, જરૂરિયાતને ઓછી કરી નાખવાની, તો પછી ધર્મ સાધના સારી થઈ શકે. જેટલી જરૂરિયાત વધારે એટલો એના માટે પુરુષાર્થ વધારે કરવો પડે. અને ભગવાને ના પાડી છે કે ધર્મને ગૌણ કરીને અર્થ પુરુષાર્થ ન સેવાય. આપણી હાલત આજના દિવસની એવી છે કે પાસબુક તરફ નજર રાખતા નથી અને ચેક ફાડ્યા જ કરીએ છીએ. શું થશે પરિસ્થિતિ? બેંક બેલેન્સ ખલાસ થઈ જશે, દિવાળિયા થઈ જવું પડશે. બસ અહીંયા કને પાસબુક એટલે આપણા પુણ્યની બેલેન્સ એ આપણે જોતા નથી અને ચેક ફાડ્યા કરીએ છીએ, ભાઈ જરાક મને પાણીનો ગ્લાસ આપ. બસ આ કહ્યું એમાં પણ આપણું પુણ્ય ખર્ચાયું, ત્યારે આપણને કોઈ પાણીનો ગ્લાસ લાવીને આપે છે. એટલે આ રીતે પુણ્યને આપણે ખરચતા રહીએ છીએ, નવું પુણ્ય ઊભું નથી થતું. થશે શું? દેવાળિયા થશું. એટલે કર્મસત્તા કહેશે
કે ભાઈ હવે તમારી બેલેન્સ ખલાસ થઈ ગઈ, જાઓ નિગોદમાં પાછા ફરીથી શરૂઆત કરો, અકામ નિદ્રા કરતા કરતા વળી પાછા આટલે સુધી આવો અને પછી આપણું ઠેકાણું પડે. એટલે આવું જો ન કરવું હોય તો ધર્મને ક્યાંય ગૌણ કરવાનો નથી. અને એટલા જ માટે પહેલો ધર્મ પુરુષાર્થ બતાવ્યો છે. ધર્મ સિવાય અર્થ એ અનર્થનું કારણ બને. જો ધર્મને ગૌણ કરીને જે અર્થની પાછળ પડે એને અર્થ પુરુષાર્થ ન કહેવાય, એને અર્થ લંપટતા કહેવાય. ધર્મને છોડીને કામની પાછળ, ઇન્દ્રિયોના વિષયોની પાછળ પાગલ બને તો એને કામ લંપટતા કહેવાય. આપણામાં અર્થ લંપટતા કે કામ લંપટતા ન હોવી જોઈએ, પણ ગૃહસ્થ છીએ એટલા માટે અર્થની જરૂરિયાત છે. તો બસ જરૂરિયાત જેટલું જ ઉપાર્જન કરવાનું, એનાથી વધારે ઉપાર્જન કરવાની જરૂર જ નથી. એ રીતે જો રાખીએ તો પછી મૂર્છા ન થાય, આશક્તિ ન થાય, દુર્ગતિની અંદર આપણા આત્માને જવું ન પડે. એટલે જરૂરિયાતોનો સંકોચ કરી દેવાનો. આ રીતે પરિગ્રહનું પ્રમાણ, શ્રાવકોએ પરિગ્રહનું પ્રમાણ નક્કી કરવાનું છે. એનાથી મનનું સુખ પુણ્યા શ્રાવકને મળ્યું. સામાયિક કરતા કરતા પણ એક દિવસે એના મનમાં પણ બેચેની થઈ. એ બેચેની થવાનું કારણ શું હતું? બીજાનું છાણું પોતાને ત્યાં આવી ગયું અને એના કારણે બેચેની થઈ. બોલો, આટલો પણ પરિગ્રહ આવી જાય તો પણ મન બેચેન બની જાય, જ્યારે આપણી તો હાલત કેવી છે? આપણે પરિગ્રહનો કોઈ પાર નથી. મૂર્છા આશક્તિ એનું પ્રમાણ એ તો ઘણું વધારે છે. એ આશક્તિને તોડવાની છે અને તોડવા માટે ચારિત્ર ગ્રહણ કરવાનું છે. એટલે ધર્મ કરીને એના દ્વારા શુદ્ધ ધર્મ કરવાનો છે. શુભ ધર્મ નહીં, શુદ્ધ ધર્મ. મોક્ષ તો અપાવે, પણ જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી અર્થ અને કામ એ જીવને મળ્યા જ કરે. ખેડૂત ખેતી કરે, એને એનો જે ભાવ છે તે અનાજ મેળવવાનો છે. તો અનાજ તો મળે પણ ઘાસ પણ મળી જાય. અર્થ અને કામ જેવું ઘાસ છે. એટલે એની કાંઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. એ તો જ્યાં જઈશું ત્યાં એને આવવું જ પડશે. એને આવ્યા વિના છૂટકો નથી. પણ એ ક્યારે એને આવવું પડશે? આપણે યોગ્ય જો યોગ્ય રીતે ધર્મ પુરુષાર્થ કર્યો હશે તો એને આવવું જ પડશે. એટલે મોક્ષ તો મળશે, પણ જ્યાં સુધી મોક્ષ નહીં મળે ત્યાં સુધી મોક્ષને અનુકૂળ સામગ્રી એ પણ ધર્મ થકી જ મળવાની છે. માટે ધર્મમાં જરા પણ પ્રમાદ કરવા યોગ્ય નથી. આ બસ ચારિત્ર પદની આરાધનાનો દિવસ, એટલે પ્રમાદ વગર આરાધના કરવાનો દિવસ. તો આ રીતે ખૂબ સરસ રીતે ચારિત્ર પદની આરાધના કરી અને એના દ્વારા સર્વ કર્મનો ક્ષય કરી અને આપણે બધા મોક્ષે પહોંચીએ, એ જ એક શુભાભિલાષા. બોલો, હવે કોઈને કાંઈ ક્વેશ્ચન હોય, હું થોડું વહેલું એટલા માટે પૂરું કરું છું, કોઈને કાંઈ પ્રશ્ન હોય તો એના માટે બોલો. અહીં તો બધા ક્ષાયિક સંકેતના ધણી છે, કોઈને શંકા જ ન થાય એવા છે બધા. બોલો. બદલાતા હોય છે, રોજ તમારે પડતાલ દરેક ત્રણ સંધ્યા કાળ ને મેચ કરવા એ અઘરું પડે. તો વાત સાચી છે. એની અંદર એક રસ્તો એ નીકળે કે જે આવશ્યક સૂત્રો છે એ આવશ્યક સૂત્રોની બાબતમાં એવું રાખવાનું કે જે સમયે એ યોગ્ય હોય તે વખતે ભણાવવાના. અને બાકી તો તમે અસ્વાધ્યાયના સમયમાં હજુ સ્તવન, સજ્જાય, સ્તુતિ, ચૈત્યવંદન કે બીજા કંઈ પણ તમારે એને કથા કે કંઈ કેવી છે તો એમાં હજી એટલો વાંધો નથી. પણ મૂળભૂત રીતે જે ગણધર ભગવંતોના રચેલા સૂત્રો કે એ હોય એના માટે પણ આપણે એને સમયને જાળવી લઈએ તો એટલું પણ થાય. મારે ઘણી વાર બધા પૂછવા આવે કે સાડા બાર થઈ ગયા, બાર વાગ્યા પછી, સાડા બાર પછી ભક્તામણ ના કરાય. અમારો ટાઈમ ત્યારે જ છે તો, પણ ભક્તામણ તો એમાં ના આવે ને. તો ભક્તામણ, હા, એમાં કઈ વાંધો નથી. જે જો જે રોજ સ્મરણનો પાઠ કરે છે એને એ ટાઈમે પણ કરે તો એમાં એને કઈ વાંધો. આ વસ્તુ મુખ્યત્વે નવું ગોખવા માટે છે. નવું જે ગોખવાનું છે એ આ સમયની અંદર ન ગોખાય તો વધારે સારું. એના સિવાયના સમયે નવું પાકું કરવાનું.
જૂનું કદાચ બોલતા હોય તો હજુ એટલો વાંધો નથી. ક્યાં સમયનો? સૂર્યોદય, મધ્યાહ્ન. આપણો મધ્યાહ્ન એટલે શું? 12:30 નહીં, 12 નહીં, આપણો મધ્યાહ્ન સમય એટલે એક્ઝેક્ટ પૂરી મઢનું પછાણ, એ આપણો મધ્યાહ્ન સમય કહેવાય. અને એની આગળ 24 મિનિટ અને પાછળ 24 મિનિટ, બસ એ 48 મિનિટ ગણવાની. એટલે સૂર્યોદય, મધ્યાહ્ન, સૂર્યાસ્ત અને મધ્યરાત્રિ, આ ચારેય વખતે આગળ પાછળ 24 મિનિટ એટલે 48 મિનિટ એ અસ્વાધ્યાયની ગણાય. એટલે એવા સમયે, જેમ અત્યારે નવપતજીની આરાધનાના દિવસો, દિવસો સારા છે, ઉત્તમ છે, પણ આ સૂત્ર ભણવા માટે આ દિવસો યોગ્ય નથી. આની અંદર અસ્વાધ્યાય ગણાય, 12:30 દિવસનો અસ્વાધ્યાય ગણાય. એટલે 12:30 દિવસની અંદર આવશ્યક સૂત્રો એને આપણે કંઠસ્થ નથી કરવાની, એટલે આવશ્યક ક્રિયા કરવાની છે. પછી એ જ સમયે આવશ્યક ક્રિયા કરવાની છે, કારણ કે આપણું પ્રતિક્રમણ સવારે એવી રીતે થવું જોઈએ કે સૂર્યોદય વખતે વંદિતું આવે, અને સાંજે એવી રીતે થવું જોઈએ કે સૂર્યાસ્ત વખતે વંદિતું આવે. એટલે આવશ્યક ક્રિયાનો એ જ સમય છે, પણ આવશ્યક સૂત્રો કંઠસ્થ કરવા માટે એ સમયે આ યોગ્ય નથી. એમ નવપદજીની આરાધનાના દિવસોની અંદર પણ મહત્વ એ નવપદની આરાધનાનું છે, ત્યાં અભ્યાસનું મહત્વ નથી. એટલે જ્યાં ચારિત્ર ધર્મ એટલે ચારિત્રનું મહત્વ છે, આરાધનાનું મહત્વ એટલે આરાધના એટલે એક પ્રકારનું ચારિત્ર, એટલે તે સમયે એનું વધારે પાલન કરવું જોઈએ. શાંતિ સ્નાત્ર ભણાવવાનું હોય અને તે વખતે જે કુંભ સ્થાપના કરે એ કુંભની સમક્ષ, કુંભ સ્થાપનાની સમક્ષ 3 ટાઈમ સ્મરણો ગણવાના હોય છે, તો એવા સમયે આ નથી ગણવાનું. ત્યાં કને કે તમે જે દરરોજ બોલો છો એમાં કઈ વાંધો નથી. હા, બતાવી દઉં. જો આમ તો એને બે રીત છે. આપણે જે કરીએ છીએ અત્યારે એ ભાષ્યની પદ્ધતિ પ્રમાણે કરીએ છીએ, એટલે આના સિવાય હું બતાવું છું એના સિવાય બીજી રીત પણ તમને જોવા મળશે, પણ હું જે બતાવી રહ્યો છું એ ભાષ્ય પદ્ધતિથી તમને બતાવું છું. અત્યારે માત્ર તમને બતાવું છું, અને એવું હશે તો કાલે આપણે આની બધી વાત કરી દઈએ. હું પત્તિ ના, એટલે કાલે કોઈ કે જમણી બાજુ ઉગડી આવે કે ડાબી બાજુ ઉગડી આવે, ના ના ના, આ હું પત્તિને આ રીતે જ પકડવાની છે. પણ પેલા તો આ જે બધાની હું પત્તિ છે ને એની પોતાની એક વેંટને 4 આંગળ જેટલી જોઈએ, એટલે પ્રભાવનાની હું પત્તિ બધાને કામ ના લાગે. આપણી પોતાની એક વેંટને 4 આંગળ જોઈએ. આ હું પત્તિ આ મારે મારા માટે મોટી છે, મને આ હું પત્તિ કામ ના લાગે. દરેકની પોતાની એક વેંટને 4 આંગળ બંને બાજુ થવી જોઈએ, એક બાજુ નહીં, અહીં કને પણ એક વેંટને 4 આંગળ થવી જોઈએ, તો અહીં કને બરાબર છે. હા, સમચોરસ હોવી જોઈએ, એટલે બંને તરફ એક વેંટને 4 આંગળ. એટલે નાનકડું બાળક હોય તો એની મુપત્તિ એની એક વેંટને 4 આંગળ, અને 500 ધનુષની કાયા વાળા હોય તો એમની મુપત્તિ એમની એક વેંટને 4 આંગળ, એમાં આખો તાપો જોઈએ ત્યારે એની મુપત્તિ થાય. એટલે આ પ્રમાણ એટલા માટે છે કે દરેકનું પોતાનું જે શરીર હોય એ શરીરની અંદર જે મુખનો ભાગ છે એ બરાબર દરેકનો એટલો જ હોય કે જો આવડી મુપત્તિ હોય તો મુખ બરાબર ઢંકાય, એટલા માટે એનું આટલું પ્રમાણ બતાવ્યું છે. હવે આપણે જોઈએ છીએ કે આપણામાં પણ બે મત છે. સ્થાનકવાસી સંપ્રદાય તે મુપત્તિ બાંધે છે, આપણે નથી બાંધતા, એ પણ ભૂલા પડ્યા છે. આપણે પણ અમુક અંશે ભૂલા પડ્યા છીએ. અમુક અંશે એટલે કઈ રીતે? બાંધતા નથી પણ ઉપયોગ નથી રાખતા, એ ન ચાલે. ઉપયોગ રાખવો જોઈએ. આપણે એમને મુપત્તિ અહીં જ હોય ને એમને એમ બોલતા હોઈએ છીએ, એ ન થવું જોઈએ. એટલે આપણા માટે આપણે મુપત્તિ બોલતી વખતે એનો ઉપયોગ રાખવો જોઈએ, અને એમના માટે એ નુકસાન એ છે કે બાંધેલી હોય એટલે થૂંક ઉડે. થૂંક ઉડે એટલે આપણી 14 પ્રકારની અશુચિની અંદર 48 મિનિટમાં સમૂરથી મનુષ્ય ઉત્પન્ન થાય છે, અને અસંખ્યની સંખ્યામાં હોય, એટલા માટે એની વિરાજનાનું પાપ ન લાગે માટે આપણે બાંધતા નથી. હા, આજે પણ અમુક મહાત્માઓ જ્યારે આગમનું વાંચન કરવું હોય તેવા સમયે મુપત્તિ બાંધે છે, પણ માત્ર કેટલો સમય? એ પાઠ વાંચ્યો એટલો જ સમય, પાછી તરત જ કાઢી નાખે. જેમ કલ્પસૂત્ર વાંચવાનું છે તો એવા સમયે પણ મૂળ પાઠ જ્યાં વાંચવાનો આવે
ત્યાં આજે પણ જગતચંદ્ર સુરી ડેલાવાળા અને આ બધા મહાત્માઓ એ માને. આજે પણ તમે અમદાવાદમાં વીર વિજયજી મહારાજ સાહેબના ઉપાશ્રયની અંદર જાઓ તો આપણા ગુરુ મહારાજના ફોટા મૂપત્તી બાંધેલા એવા છે. અને ત્યાં લખ્યું છે કે દેશના વખતના, દેશના વખત એટલે જે સમયે આ આગમની વાતના કરવી હોય એવા સમયે આ ઉપયોગ રાખવાનો છે કે આપણું થૂંક પાછું ત્યાં તને ઉડે નહીં, જ્ઞાનની આસાધના ન થાય, કારણ કે આખરે એ સામે આગમ છે. એટલા માટે એ સાવધાની રાખવાની છે. એટલે આવી ઘણી બધી વાતો છે. આપણે એક કામ કરીએ, આવતીકાલે આપણે આના માટે જ કરે તપ પદ છે પણ એની થોડીક વાત કરી, અને કારણ કે આમ જ કલાક જશે, મુપત્તીને સરખી રીતે સમજવામાં એક કલાક મિનિમમ કલાક જશે. એટલે આપણે હા આપણું ભગવાનનું શાસન આમાં છે, એટલે એ આપણે એમ કરીએ કાલે આપણે જોઈ લઈશું. પરમાત્માની આજ્ઞા જ બોલાય તો મિચ્છામી કરમ. જય જીનેન્દ્ર. આજે નવપદ આરાધ્યના આઠમા દિવસે ચારિત્ર ધર્મનું પૂજ્ય પંડિત શ્રી ચંપકભાઈ આપણને ખૂબ જ સુંદર રીતે સ્વાધ્યાય કરાવ્યું, તે બદલ શિકાગો સંઘ તરફથી તમારો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે સિનિયર રૂમમાં નીચે રાઈટ પટ પટ દર્શન નીચે સિનિયર રૂમમાં કરવામાં આવ્યું છે, તો સર્વને 108 ખમાસણા દઈને એના દર્શનનો લાભ લેવો વિનંતી. 11 વાગે પ્રવચન, 12 વાગે આંબિલ અને સાંજે પાછું પ્રવચન છે. બે વાગે દેવંદન છે. ઓકે, તો સર્વને લાભ લેવો વિનંતી. બીજું એક અગત્યનું છે કે બેનશ્રી રત્નપ્રભુ સી ઇઝ ગન બી હિયર થર્સડે 17 તારીખ એમનું પણ પ્રવચન રાત્રે 8 વાગ્યાથી ચાલુ થશે, 8 થી 9. સી હેઝ ડન ન્યુમરસ સ્પિરિચ્યુઅલ ઇન નોર્થ ઇન્ડિયા, દિલ્હી અને એ બાજુ એમનું સત્સંગ ચાલે છે, તો એ અહીંયા આવવાના છે, તો તેમાં પણ સર્વને લાભ લેવા વિનંતી. શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત નિરતા ભવંતુ ભૂતગણઃ દોષા પ્રયાન્તુ નાશં સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી.